तोरण बार, विषय बीए, चैप्टर नंबर 10 बाजार प्रक्रिया संचालन, जेनी अंदर आपणे पेदाश विषय अभ्यास करी गया। हवे जोईए वितरण, प्लेस એટલે કે ડિસ્ટ્રિબ્યુશન કરવાનું છે કે તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ, જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને આપણે વિતરણ કહીએ છીએ। વિતરણ વ્યવસ્થા સુદૃઢ એટલે કે સારી વ્યવસ્થિત હશે તો જ માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે। જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે। એનો મતલબ એવો કે જ્યારે પણ આપણા જે વર્તમાનમાં છે કે સંભવિત ગ્રાહકો બનવાના છે એ બધા જ ગ્રાહક વર્ગ ખૂબ મોટા પ્રમાણમાં અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા હોય તો આ સંજોગોમાં આપણે આપણી વિતરણ વ્યવસ્થા ખૂબ જ સુદૃઢ એટલે કે વ્યવસ્થિત અને સારી રીતે ચાલી શકે એવી બનાવવી જોઈએ। ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતા નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે। દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે। આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે। દાખલા તરીકે આપણે મારુતિ સુઝુકી કંપનીની વાત કરીએ, ધારો કે મારુતિ સુઝુકી કંપનીની જેટલી પણ પ્રોડક્ટ છે, જેટલી પણ કાર છે, બધી જ કાર ધારો કે હૈદરાબાદમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, ઉત્પાદિત થાય છે, તો ત્યાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં એણે પોતાના મધ્યસ્થીઓ સ્થાપવા પડે અને એ હૈદરાબાદથી બધી જ કાર અલગ અલગ રાજ્યોની અંદર એણે વિતરણ કરવી પડે। તો આ એનું વિતરણનું જે કામ છે તે ખૂબ જ મજબૂત અને સુદૃઢ હોય તો એ પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકે છે। આમાં ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે। આ કાર્યમાં માલની હેરફેર અને માલ સંગ્રહના કાર્યનો સમાવેશ પણ થાય છે। આ ઉપરાંત વિતરકો બજારની મહત્વની માહિતી ઉત્પાદકોને પણ પહોંચાડે છે, એટલે વિતરણનું કામ પણ એટલું જ અગત્યનું છે જેટલું કામ ઉત્પાદિત વસ્તુનું છે, એટલું જ કામ આ વિતરણ વ્યવસ્થાનું પણ છે। જો તમે ઉત્પાદિત થયેલી વસ્તુઓ તમારી પાસે જ રવા દેવાના હોય તો એનો કોઈ મતલબ જ નથી, એ વસ્તુને તમારે ગ્રાહકો સુધી પહોંચાડવી તો પડે ને, એટલે એનું તમારે વિતરણ કરવું પડે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વિતરણના માધ્યમો કે વિતરણ કયા કયા પ્રકારોમાં વહેંચાયેલું છે। તો તેમાં પહેલું છે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ, બીજું છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ। તો પ્રત્યક્ષ વેચાણમાં શું આવે? તો કે આ વસ્તુ ઉત્પાદક પોતે જ પોતાની દુકાનોમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે, એટલે અહીંયા કોઈ પણ પ્રકારની સપાટી જોવા મળતી નથી। ઉત્પાદક પોતે જ પોતાની દુકાનમાંથી વસ્તુ એને પૂરી પાડે। તમે નાની નાની દુકાનો જોઈ હશે, દાખલા તરીકે મોબાઈલની દુકાન, તો મોબાઈલની દુકાનમાં ઉત્પાદક પોતે જ પોતાની દુકાનમાંથી વસ્તુ માલ પૂરો પાડે છે, બરાબર। તદુપરાંત મોચીની દુકાન જોઈ હશે તમે, જ્યાં ઉત્પાદિત થાય છે ત્યાં જે વસ્તુનું વેચાણ કરે છે, બરાબર। માત્ર દુકાનોમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે એટલે ગ્રાહકોને પ્રત્યક્ષ રીતે વેચાણ કરે છે। જ્યારે બીજું છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, જેમાં આપણે જુદી જુદી ત્રણ સપાટી આવેલી છે, બરાબર। એમાં પહેલી છે ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક, એટલે કે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા। ત્યાર પછી આવે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, એટલે બે સપાટીવાળી। ત્યાર પછી આવે ઉત્પાદક, આડતિયાઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, ગ્રાહક, આમ ત્રણ સપાટીવાળી, એટલે મધ્યસ્થીઓ દ્વારા અહીંયા વેચાણ થાય છે, સીધે સીધું ઉત્પાદન ડાયરેક્ટ થઈ જતું નથી, ઉત્પાદક દ્વારા સીધું ગ્રાહકને ઉત્પાદન થતું નથી, આ ઉત્પાદન કેવું અલગ અલગ બધા મધ્યસ્થીઓ દ્વારા એનું વેચાણ
થાય છે. તો સૌ પ્રથમ જોઈએ આપણે પ્રત્યક્ષ વેચાણ, ડાયરેક્ટ સેલિંગ. અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનોમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ આપણે કહી શકીએ. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ સમાવેશ કરી શકાય. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ જ સપાટી હોતી નથી. ડાયરેક્ટ ઉત્પાદકથી સીધું ગ્રાહક જ હોય, વચ્ચે કોઈ જાતની છૂટક, જથ્થાબંધ, મધ્યસ્થી કોઈ હોતા નથી. તેથી તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા પણ કહેવામાં આવે છે. એટલે કે ઉત્પાદક હોય એ ઉત્પાદક સીધું ગ્રાહકને વેચાણ કરી દે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી. એટલે વધારે ને વધારે ગ્રાહકોને જો એને આકર્ષવા હોય તો એણે અલગ અલગ મધ્યસ્થીઓ રાખવા જ પડે. જો મધ્યસ્થીઓ નહીં હશે તો એ બધા જ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી શકશે નહીં, બધા જ ગ્રાહકો સુધી જાતે પહોંચી શકશે નહીં. આ ઉપરાંત આ વિતરણ બધા જ પ્રકારની પેદાશો માટે અનુકૂળ પણ નથી કે જે ઉત્પાદિત થાય ડાયરેક્ટ ગ્રાહકને આપો. આ બધી વસ્તુ માટે પોસિબલ નથી. ત્યાર પછીનો ટોપિક આવે છે આપણો મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, ઇનડાયરેક્ટ સેલ અથવા સેલ બાય મેડિટર, એટલે વચ્ચેના વચેટિયાઓ. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે તેને મધ્યસ્થીઓ દ્વારા અથવા તો પરોક્ષ વેચાણ કહેવામાં આવે છે. ઉત્પાદક છે અને ઉત્પાદકથી ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવા માટે વચેટિયાઓ, કોઈ એક વસ્તુ વ્યક્તિ વચ્ચે હોય તો એને મધ્યસ્થીઓ દ્વારા થયેલું વેચાણ કહેવાશે. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચવું હોય તો પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને રોજિંદા જીવનમાં એની જરૂરિયાત વધારે હોય તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા, બરાબર. તો મધ્યસ્થીઓ દ્વારા વેચાણમાં પહેલો ટોપિક છે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવીને ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોના વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે જેમાં સૌપ્રથમ ઉત્પાદક પોતાની વસ્તુનું ઉત્પાદન કરશે, એ વસ્તુનું ઉત્પાદન એ છૂટક વેપારીને આપશે અને છૂટક વેપારી ગ્રાહક સુધી એ વસ્તુને પહોંચાડે છે, બરાબર. તો આ થઈ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. કારણ કે ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી આ એક છૂટક વેપારી શું કરશે, વચ્ચે મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. હવે જોઈએ આપણે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થામાં માલ મેળવે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીને માલ વેચે છે. છૂટક વેપારી આ માલ ગ્રાહકોને પહોંચાડે છે. અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લેતા ઉત્પાદકોને વેચાણનું જોખમ પણ ઘટી જાય છે. કારણ કે જથ્થાબંધ વેપારી શું કરશે, ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદી લે છે, એટલે ઉત્પાદકોને વસ્તુનું જોખમ ઓછું લાગે છે પછી. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીનું માળખું રચે છે, જેના કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહકો સુધી પહોંચી શકે છે. આની અંદર આપણે એવું ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ
માર્કેટ માં બરાબર, કે ખેડૂત છે, ખેડૂત એને કોઈક માર્કેટની અંદર વેચશે, માર્કેટમાં જથ્થાબંધ વેપારી હોય, એ જથ્થાબંધ વેપારી ખેડૂત પાસેથી બધી શાકભાજી કે જે હોય તે ખરીદી લેશે, એ જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદશે, છૂટક વેપારી પાસેથી ગ્રાહક ખરીદે, એટલે ઉત્પાદક કોણ? તો કે ખેડૂત, ત્યાર પછી જથ્થાબંધ વેપારી પાસે આવશે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે આવશે, અને છૂટક વેપારી પાસેથી ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચે છે, જેમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ આવી શકે છે, દાખલા તરીકે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, શેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ વસ્તુઓની અંદર ઉત્પાદક જથ્થાબંધ વેપારીને વસ્તુ વેચશે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વસ્તુ વેચશે, છૂટક વેપારી ગ્રાહકને આ વસ્તુ વેચે છે, બરાબર. આ રીતના બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા જોવા મળે. ત્યાર પછી છે ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ સામેલ હોય છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ અથવા તો આડતિયા પાસે જાય છે અને તે જુદા જુદા જથ્થાબંધ વેપારીઓને આ વસ્તુ વેચે છે, મોકલે છે. આ જથ્થાબંધ વેપારીઓ તેના વિસ્તારના છૂટક વેપારીઓને માલ પહોંચાડે છે અને ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ અથવા તો આડતિયાના સંપર્કમાં જ આવે છે. ઉત્પાદકને અહીંયા ફક્ત એજન્ટ કે આડતિયા સાથે જ માલ અને નાણાંની લેવડદેવડ કરવાની હોવાથી પ્રમાણમાં કામકાજમાં પણ સરળતા રહે છે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા તો પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય તેવા ત્યારે આ વિતરણ વ્યવસ્થા વધુ યોગ્ય રહે છે. એટલે આ વિતરણ વ્યવસ્થામાં કેવું હોય કે જે ઉત્પાદક છે એ ઉત્પાદક પોતાની બધી જ વસ્તુ આ એજન્ટ અથવા તો આડતિયા અથવા તો મધ્યસ્થીને સોંપી દે છે. એ એજન્ટ બધી વસ્તુ પછી જથ્થાબંધ વેપારીને આપે છે, એ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વસ્તુ મોકલશે અને છૂટક વેપારી પછી ગ્રાહક સુધી એ વસ્તુને પહોંચાડે છે. એટલે ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી વેચાણ કરવા માટે ત્રણ મધ્યસ્થીઓની જરૂર પડે. પહેલું છે એજન્ટ, બીજું છે જથ્થાબંધ વેપારી અને ત્રીજું છે છૂટક વેપારી. આમ ઉત્પાદકથી ગ્રાહક સુધી ત્રણ મધ્યસ્થીઓની જરૂર પડતી હોવાથી ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે આને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે હવે વિતરણ પછી અભિવૃદ્ધિ, પ્રમોશન. અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું મહત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે કે પોતાની પેદાશ કયા લેવલની છે, પોતાના પેદાશની ગુણવત્તા કયા લેવલની છે, કેટલી હાઈ ક્વોલિટી છે, આ બધી વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે અને તેના કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય છે. એટલે વસ્તુની ગુણવત્તા, વસ્તુનું પેકેજિંગ, વસ્તુની લેબલિંગ, આ બધી વસ્તુઓ જોઈને વસ્તુઓ પ્રત્યે ગ્રાહકને આકર્ષણ થાય છે અને એ સંભવિત ગ્રાહક કાયમી ગ્રાહક બની જાય છે. ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય આ અભિવૃદ્ધિ પ્રમોશન કરે છે. અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શકાય છે અને ધંધાકીય એકમ સારી છાપ ઊભી કરી શકે છે. દાખલા તરીકે આપણે ઘડિયાળની વાત કરીએ, વોચ, તો ઘડિયાળમાં આપણે જો ફાસ્ટ ટ્રેક કંપનીની ઘડિયાળ હોય, સોનાટા કંપનીની ઘડિયાળ હોય તો એ થોડુંક એમ હાઈ લેવલની આપણે ગણી શકીએ, બરાબર. તો એ બધી કંપનીઓ શું કરશે, પોતાની વસ્તુઓમાં અભિવૃદ્ધિ કરશે, સંભવિત ગ્રાહકોને પોતાના કાયમી ગ્રાહકો કરવા માટે અલગ અલગ પ્રકારનું આકર્ષણ, અલગ અલગ પ્રકારના પ્રોત્સાહનો આપશે. હવે આપણે અભિવૃદ્ધિના તત્વોનો પરિચય મેળવીએ કે અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ
કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે। અભિવૃદ્ધિ મિશ્રની અંદર તમે જાહેરાત કરી શકો, વ્યક્તિગત વેચાણ કરી શકો, વેચાણ વૃદ્ધિ કરી શકો, પ્રસિદ્ધિ કરી શકો, આ બધા જ તત્વોનો સમાવેશ અભિવૃદ્ધિની અંદર જોવા મળે છે। અને આપણે આ અભિવૃદ્ધિ મિશ્રના જુદા જુદા તત્વોનો પરિચય પણ આ જ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ, જેમાં જાહેરાત પણ આવી જશે, વ્યક્તિગત વેચાણ આવી જશે, વેચાણ વૃદ્ધિ બરાબર, તદુપરાંત પ્રસિદ્ધિ આપણે કેવી રીતના કરી શકીએ, આ બધી જ બાબતોનો સમાવેશ આ અભિવૃદ્ધિ મિશ્રની અંદર આપણે જોવાના છીએ। દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે। ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેડાસનો પ્રકાર, પેડાસની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ આ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે। દરેક પેડાસની અંદર અભિવૃદ્ધિ મિશ્રના દરેક તત્વો હશે એવું માની લેવાનું નહીં। વસ્તુનું રંગ, વસ્તુનો પ્રકાર, વસ્તુની કિંમત બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે અભિવૃદ્ધિ મિશ્રના તત્વોનો ઉપયોગ કરવાનો છે। તો અભિવૃદ્ધિ મિશ્રની અંદર આપણને જોવા મળશે ઉત્પાદક બજાર કરતા બરાબર, એટલે કે ઉત્પાદક છે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેના માટે અભિવૃદ્ધિ મિશ્રમાં ચાર તબક્કાનો સમાવેશ કરેલો છે। પહેલું છે જાહેરાત, બીજું છે વેચાણ વૃદ્ધિ, ત્રીજું છે પ્રસિદ્ધિ, ચોથું છે અંગત વેચાણ। આ ચાર તત્વોના સમાવેશથી ગ્રાહકને એ વસ્તુનું વેચાણ કરી શકો। આ ચાર તત્વોનો સમાવેશ કરવાથી તમારી પેદાશની જે પ્રસિદ્ધિ છે, તમારા પેદાશની જે ગુણવત્તા છે, તમારી પેદાશની જે માંગ છે તે વધી શકે એમ છે। એમાં પહેલું આપણે જોઈએ જાહેરાત। ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરે છે। આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત અને મહત્વનું તથા સ્વીકાર્ય સાધન છે। જો તમારે તમારી વસ્તુની ડિમાન્ડ વધારવી હોય તો તમારે જાહેરાત કરવી જ પડે। જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું એક માધ્યમ છે, જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે। જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય, એટલે કે જે વસ્તુ ઓછી વેચાતી હોય તેને જો આપણે જાહેરાતના માધ્યમમાં મૂકીએ તો એ વસ્તુની ડિમાન્ડ વધી પણ શકે છે। જાહેરાત આપણે કઈ કઈ રીતે આપી શકીએ, તો કે ટીવી દ્વારા, રેડિયોમાં, વર્તમાનપત્રમાં, મેગેઝિનોમાં, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અલગ અલગ રીતે આપણે જાહેરાત આપી શકીએ છીએ।